नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 4 विषय गुजराती तेमां पाठ आपणे 1 થી 6 જોઈ ગયા છે। હવે પાઠ 7 ભણવાનો છે। તો કયો પાઠ છે 7મો? કલાકારની ભૂલ। હવે વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની વાર્તા છે, તમારે જોવાની છે અને સમજવાની છે કે એક મોહન નામનો હતો, તેને એક સરસ મજાની 10 મૂર્તિ બનાવી હતી અને તેના જેવી જ મૂર્તિઓ બનાવેલી, અને તેમાં ભૂલ હશે કે નહીં હોય તે તમને આ પાઠ દ્વારા સમજાશે। સમજ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે આ કલાકારની ભૂલ વિશે આ પાઠની આપણે જે જોવાનું છે, સરસ મજાનું કાર્ટૂન વિશે છે, તમારે જોવાનું છે અને સમજવાનું છે, બરાબર છે? તો ચાલો આપણે જોઈ લઈએ। મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું। લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા। મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો। તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા। એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી। મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો। તું મારી હારે બજારે હાઈલ, તને મીઠાઈ અપાવું। પણ કઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે। મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી। એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા। મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી। આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો। એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મારે મરવું પડશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો વર્ષ સુધી ના બોલે। હા, હું જરૂર એવું કંઈક કરીને જ રહીશ। વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી। ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી। એક દિવસ મોહનને રાતે સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે। મોહન, એ મોહન, ચાલ હું તને લેવા આવ્યો છું। અરે ભાઈ, કોણ છો તમે? માફ કરજો, મેં તમને ના ઓળખ્યા। મોહન, તું મને નથી ઓળખતો, હું દેવલોક માંથી આવ્યો છું, મને ફરમાન છે, તારું આયુષ્ય પૂરું થઈ ગયું, મારે તને મારી સાથે લેતા જવાનું છે। ચાલ ચાલ મોહન, દેવલોકમાં ચાલ મોહન। યમદૂત તાત્કાલિક અહીં હાજર થાય, મહારાજની જય હો। જી મહારાજ, હુકમ। આવો યમદૂત, તમારે ફરી પૃથ્વી પર જવાનું આવ્યું છે। તુલમોહન નામનો એક શિલ્પકાર છે, તેનું આયુષ્ય સમાપ્ત થઈ રહ્યું છે। હવે તમે જલ્દી જાઓ અને તેને લેતા આવો। જો હુકમ મહારાજ। અરે આ શું, એક સાથે 11 તુલમોહન?
નક્કી કઈ ગડબડ થઈ જાગી છે. યમરાજાએ તો એક જ તુલમોહનની વાત કરી હતી. નક્કી મારે યમરાજ પાસે પાછા જ ફરવું પડશે. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. મૂર્ખ, મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી છેતરાઈ ગયો. અરે આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન આપો આપ પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે મોહનને જીવતો રાખવાનો જ નથી. ચાલ જા ફરી વાર. દૂત તો પાછો ચાલ્યો. મોહને દૂતના પગલાનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઉભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી જ મૂર્તિઓ જીવંત લાગોત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. ભૂલ? શી ભૂલ છે? મારી મૂર્તિમાં શી ભૂલ રહી ગઈ છે? બસ આ એક જ ભૂલ છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, મજા આવી? તમને સમજ પણ પડી ગઈ હશે કે આ પાઠમાં શું કહેવા માંગે છે. તો ચાલો થોડી ઘણી સમજૂતી હું તમને આપી દઉં છું. બરાબર છે કે કલાકારની ભૂલ એક બોધકથા છે. શું છે? બોધકથા છે. જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુઓ છે. વ્યક્તિના જીવનનો ક્રમ, જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નક્કી જ છે. તેને કોઈ બદલી શકતો નથી. તેવો બોધ આપણને આ પાઠ દ્વારા મળે છે. જીવનમાં કંઈક ઉત્તમ કામ કરવાનો સંદેશ પણ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે આપણે આ ભૂમિ પર જન્મ લીધો છે તો આપણું મૃત્યુ નક્કી જ છે. જન્મ લીધો છે એટલે મૃત્યુ તો નક્કી જ છે. તેવું આ પાઠ વિશે આપણને કંઈક સમજવાનું મળશે કે મોહન નામનો એક શિલ્પી હતો. તે એવી અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો કે તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા હતા. તે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેણે વિચાર્યું કે સૌને એક દિવસ તો મરવું જ પડશે, મારે પણ મરવું પડશે. તો મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. મોહને પોતાના રૂપ, રંગ અને આકાર જેવી 10 મૂર્તિઓ બનાવેલી. યમરાજે પોતાના દૂતને મોહનને લઈ આવવા મોકલ્યો. ત્યારે મોહન પોતે બનાવેલી મૂર્તિઓ વચ્ચે ઊભો રહી જાય છે અને દૂત પહેલી વાર તો સાચા મોહનને ઓળખી શકતો નથી. જ્યારે બીજી વાર દૂત મોહનને લેવા આવે છે ત્યારે દેવદૂતની ચતુરાઈથી મોહન પકડી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યાં વાર્તામાં શું કહે છે કે મોહન એના જેવી 10 મૂર્તિઓ બનાવે છે અને જ્યારે એને ખબર પડે છે કે મારે હવે મરવાની વારી આવી ગઈ છે, હવે યમરાજે દૂતને મોકલી દીધેલા છે મને લેવા માટે, એટલે આ મોહને શું કર્યું કે જે એને જેવી 10 મૂર્તિ હતી ને તેની વચ્ચે જઈને તે ઊભો રહી ગયો. એટલે દૂત જ્યારે એમને લેવા આવે છે ત્યારે એમને ખબર જ ન પડે કે કોણ છે. હવે સાચો મોહનને ઓળખવો મુશ્કેલ છે કે સાચો મોહન કયો હશે. તો દૂતને ખબર ના પડી. દૂત પાછો ગયો કે છે એમનાથી મોહન કયો સાચો હશે મને ખબર નથી. એટલે યમરાજ કહે છે, મૂર્ખ, મોહન તો એક જ છે. કોણ બોલે છે? યમરાજ બોલે છે કે મૂર્ખ, મોહન તો એક જ છે. તારે પૃથ્વી પર પાછું જવાનું છે અને મોહનનું મૃત્યુ હવે થવાનું નક્કી જ છે. હવે તેને તારે લાવવો જ પડશે એમ.
એટલે પછી એવું કહે છે કે સારું, તો દૂધ પછી નીચે આવે છે જ્યારે મોહનને લેવા માટે, ત્યારે દૂધ તેની ચતુરાઈ વાપરે છે. અને જે 11 મોહન ઊભા હોય છે ને ત્યાં આગળી દૂધ પોતે એવું કહે છે કે તું તો બહુ સરસ મૂર્તિનો કલાકાર છું, મૂર્તિઓ તો તારી બહુ મસ્ત છે, પણ તારી મૂર્તિમાં કોઈક એક ભૂલ રહી ગઈ છે. આવું કીધું ને એટલે મોહન તરત જ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? કારણ કે જો તમારી એટલી સરસ આમ કામ હોય, તમને ખબર હોય કે મારી પ્રશંસા થાય છે આ કામ વિશે, અને તમારે એ કામમાં પાછી ભૂલ નીકળે તો તમને કેવું લાગશે? એકદમ ખોટું લાગશે. એટલે એકદમ આ 11 મોહનમાંથી એક મોહન બોલી ઉઠ્યો કે શી ભૂલ છે? એટલે પકડાઈ ગયો કે બીજી જે 10 છે એ ખાલી મૂર્તિ જ છે, અને જે બોલી ઉઠ્યો કે શી ભૂલ છે એ સાચો મોહન છે. એટલે પકડાઈ ગયો, એટલે તેનું મૃત્યુ નક્કી હતું અને એ સમયે તેનું મૃત્યુ થઈ ગયું. બરાબર છે વાલા બાળકો? હવે તમને આ કલાકારની ભૂલ વિશે સમજ પડી ગઈ ને? હા, હવે ત્યાંના પછીનું સ્વાધ્યાય આપણે ફરીના વિડીયોમાં જોઈશું. બરાબર છે? થેન્ક યુ.